લોકડાઉન 3ના અંતની સાથે સરકાર દ્વારા ખાસ નિયમ બનાવીને નાગરિકોને છૂટછાટ અપાઈ, પરંતુ છૂટછાટ મળતાની સાથે જ નાગરિકો ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં આજે માર્કેટ ખુલ્યું, અચાનક ધડાકો પબ્લિકનો. આપ જો શહેરના સૌથી મોટા મોબાઈલ માર્કેટમાં લોકોની ભારે ભીડ જામી ગઈ. દુકાનદારો પણ સરકાર દ્વારા બનાવેલા નિયમો નેવી મૂકી ફક્ત પૈસા કમાવવા વ્યસ્ત હોય તેમ લાગી રહ્યા છે. નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. વડોદરામાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોની આ બેદરકારી મોટી મુસીબતને નોતરી શકે છે. એટલું બધું અતિરેક ન કરો, વારંવાર અમે કહી રહ્યા છીએ કે જરૂર નથી તો આજે ન નીકળો, 4 દિવસ 5 દિવસ 10 દિવસ પછી નીકળો. પરંતુ આજે જ જાણે બધું જ લૂંટી લેવાનું હોય એ રીતે લોકો નીકળ્યા છે. અને શું આપણે પરિસ્થિતિ બગાડીશું? જે છૂટ મળી છે એ છૂટને આપણે સમયસર સાચવીશું? જો નહીં સાચવીએ, આ દ્રશ્યો લગભગ સચવાતા હોય તેવું નથી લાગી રહ્યું, તો શું આપણે મુશ્કેલી સર્જી રહ્યા છે? વાયરસના કહેર વચ્ચે સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવીને નાગરિકોને છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં આ છૂટછાટનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ વડોદરા શહેરનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે, મરી માતાનો ખાંચો છે. ત્યાં આજે માર્કેટ ખુલતાની સાથે જ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. સરકાર દ્વારા જે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, પરંતુ એ ગાઈડલાઈનનું છડેચોક અહીંયા ભંગ થઈ રહ્યો છે. દુકાનોની બહાર તમે જોઈ શકો છો કે દુકાનોની બહાર કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન નથી થઈ રહ્યું. લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે. અત્યારે પોલીસ અહીંયા આવી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા જે દુકાનો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આમ કહી શકાય કે વડોદરા શહેરની વાત કરીએ તો સૌથી મોટા મોબાઈલ માર્કેટમાં માર્કેટ ખુલતાની સાથે લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા, મેળાવડા જામ્યા. લોકોએ પોતે પોતાનું ધ્યાન રાખવાનું છે, પરંતુ સરકારના જે નિયમો છે તેનું છડેચોક ભંગ થઈ રહ્યો છે. લોકો પણ કાયદાનો ભંગ કરી રહ્યા છે અને દુકાનદારો પણ સરકારના જે નિયમો છે તેનું પાલન નથી કરી રહ્યા. હાર્દિક દીક્ષિત, ઝી 24 કલાક, વડોદરા.